હવે આગળ વાત કરીએ તો હિંમતનગરના હાજીપુરના શાંતિલાલ પટેલે પપૈયાની ખેતી કરી આર્થિક સદ્ધરતા મેળવી. 3 હેક્ટરમાં પપૈયાની ખેતી કરી 27 લાખની આવક મેળવી સરકારશ્રીની બાગાયત ખેતીની યોજનાનો લાભ મળતા આભાર વ્યક્ત કર્યો. હિંમતનગરના હાજીપુરના શાંતિલાલ પટેલે પપૈયાની ખેતી કરી આર્થિક સદ્ધરતા મેળવી 3 એકરમાં પપૈયાની ખેતી કરી 27 લાખની આવક મેળવી સરકારની બાગાયત ખેતીની યોજનાનો લાભ મળતા આભાર વ્યક્ત કર્યો. હિંમતનગરના હાજીપુરના શાંતિલાલ પટેલે પપૈયાની ખેતી કરી. ખેડૂત ભારત દેશની સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જે ખેતી કરી અનાજ, ફળો અને અન્ય પાકો ઉગાડે છે. ભારતીય સમાજમાં ખેડૂતનું સ્થાન અતિ મહત્વનું છે. ભારતમાં ખેડૂત સમાજ પરંપરાગત રીત અને આધુનિક ટેકનોલોજી બંનેનો ઉપયોગ કરે છે. આજે મેકેનાઇઝેશન અને વૈજ્ઞાનિક રીતો અપનાવીને વધુ શક્યતા છે, જે પાક ઉત્પાદન વધારવામાં મદદરૂપ બની રહી છે. આ સાથે જ ખેડૂતોને સરકાર તરફથી સહાય અને યોજનાઓ પણ મળી રહી છે. હા તો મિત્રો, હું અત્યારે હાજીપુર સાબરડેરીની બાજુમાં ગામ આવેલું છે. અમારો તાલુકો હિંમતનગર છે, જિલ્લો સાબરકાંઠા છે. પહેલાં અમે પરંપરાગત ખેતી કરતા, કપાસ, એરંડા, ઘઉં એ બધામાં અમને ખાસ કંઈ મળતું ન હતું. એટલે પછી અમને એવો વિચાર આવ્યો કે પપૈયાની ખેતી કરીએ તો કેવું રહે. તો અમે ગઈ સાલ પણ પપૈયાનું વાવેતર કરેલું અને સારું એવું ઉત્પાદન લીધેલું. 3 એકર મેં પપૈયા વાવેલા. તો ગઈ સાલ મેં 27 લાખ રૂપિયાનું પપૈયામાંથી ઉત્પાદન લીધેલું અને અત્યારની વાડી પણ તમે મારી પાસે જોઈ શકો છો. અને બાગાયતની આમાં સારી એવી સહાય છે. આ સાલની વાત કરું તો આ સાલ પણ મને 24,900 સહાય મળેલી છે. ફક્ત 2.5 એકર વાવેતર કર્યું છે તો બાગાયતમાંથી આટલી સહાય મને મળેલી છે. તો આ રીતની તમે પણ ઓછા ખર્ચવાળી ખેતી અને રોકડિયો પાક કહી શકાય અને તો આની અંદર ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન લઈને ખેતી તમે પણ કરી શકો છો આ રીતના. તો મારી પણ દરેક ખેડૂતોને અપીલ છે કે આ રીતના આ પાક પણ તમે જોઈ શકો. તો 6 મહિના હવે પૂરા થશે તો પણ આટલો ગ્રોથ અને આટલો માલ લાગી ગયેલો તમે જોઈ શકો છો. તો બાગાયત ખાતાનો પણ હું ધન્યવાદ કરું છું કે આ રીતની ખેતી કરી શકો તમે પણ. જે તેમની આવક વધારવામાં સહાયક સાબિત થઈ રહી છે. પપૈયાની ખેતી થકી અનેક ખેડૂતોએ સફળતા હાંસલ કરી છે. અહીં એક એવી સફળ ખેડૂતની વાત છે જેમણે પપૈયાની ખેતી દ્વારા આર્થિક સદ્ધરતા હાંસલ કરી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાજીપુર ગામના ખેડૂત શાંતિલાલ પટેલે પોતાના 3 એકર જમીનમાં પપૈયાની ખેતી કરીને ગત વર્ષે 27 લાખની આવક મેળવી છે. તેઓ આ ઉપરાંત તેઓ બટાકાની ખેતી પણ કરી રહ્યા છે. તેઓને બાગાયત વિભાગ દ્વારા બાગાયતી ખેતી માટે સહાય પણ આપવામાં આવી રહી છે. શાંતિલાલ પટેલે જણાવે છે કે અમારા વિસ્તારમાં લગભગ મોટાભાગના ખેડૂતો પરંપરાગત ખેતી કરતા હતા. વર્ષો પહેલા કપાસ પાકનું વાવેતર કરતા હતા. શરૂઆતમાં 100 મણ કરતા પણ વધારે ઉત્પાદન મળતું, પણ જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ ઉત્પાદન ઘટવા લાગ્યું હતું. ત્યારબાદ મેં પપૈયાની ખેતીનો વિચાર કર્યો અને 3 એકરમાં પપૈયાની ખેતી કરીને ગત વર્ષે 27 લાખની ચોખ્ખી આવક મેળવી છે. આ વર્ષે 2.5 એકરમાં પપૈયા વાવ્યા છે. તેનો ગ્રોથ ખૂબ સરસ છે. શાંતિલાલ પટેલ પપૈયાની ખેતી દ્વારા નફો વધાર્યો છે અને સાથે જ તેમણે પોતાના ગામમાં અને આસપાસના વિસ્તારમાં ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. હવે તેઓ અન્ય ખેડૂતોથી ખેતીના સિદ્ધાંત અને ટેકનિકો પર દિશા આપી રહ્યા છે. નમસ્કાર, હું સથવારા મુકેશ કુમાર લીલાચંદ, પ્રાતિજ, વોર્ડ નંબર 3, પૂર્વ સદસ્ય. આપ સૌ નગરજનોને તથા વોર્ડ નંબર 3ના ભાઈ બહેનો તથા પ્રાતિજ શહેર અને
રાતેજ તાલુકાની જનતાને નૂતન વર્ષની શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ શુભદાયી, ફળદાયી, લાભદાયી નીવડે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય. પ્રાંતિજ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશજી કચરાજી મકવાણા દ્વારા પ્રાંતિજ તલુજ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના તમામ ભાઈ બહેનો મિત્રો ગ્રાહક મિત્રો સ્નેહીજનોની દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન તથા આવનાર નવું વર્ષ આપ સર્વે માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે તેમજ શુભેચ્છાઓ સાથે પ્રભુની પ્રાર્થના. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ આઈટીઆઈ ખાતે તાલુકા કક્ષાનો રોજગારી મેળો યોજાયો હતો, જેમાં 262 નોકરી ઈચ્છુક ઉમેદવારો રોજગારી માટે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 133 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત સીએમસી દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો, જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી નોકરી ઈચ્છુક 262 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રાંતિજ સહિત તાલુકામાં આવેલ વિવિધ કંપનીઓમાંથી 10 જેટલી નોકરીદાતાઓ કંપની ઉપસ્થિત રહી હતી, જેમાં 262 નોકરી ઈચ્છુક ઉમેદવારોમાંથી 123 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય પ્રાંતિજ સહિત તાલુકામાંથી નોકરી ઈચ્છુક 262 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા.